આ તરફ વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે માં અંબાના પાવન તહેવાર એવા નવરાત્રી માટે લોકોમાં થનગનાટ હવે વધતો જોવા મળી રહ્યો છે. આજના સમયમાં લોકો પ્રાચીન ગરબાને વિસરતા ગયા છે અને તેવા સમયમાં અમદાવાદના પોશ વિસ્તાર એવા સેટેલાઇટ વિસ્તારમાં મહિલાઓ દ્વારા પ્રાચીન ગરબાનું આયોજન કરાયું, જેમાં મહિલાઓ બેડલા લઈને ગરબે ઘૂમતી નજરે પડી હતી. ભારત અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતના ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્ય ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે મેઘરાજાએ પણ આસોમાં શ્રાવણની જેમ વરસતા ખેલૈયાઓને નિરાશ કર્યા હતા અને ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યો. પરંતુ ત્રીજા નોરતેથી મેઘરાજાએ વિરામ લેતા લોકો મન ભરીને ગરબે ઘૂમવા લાગ્યા. આજકાલ લોકો ફ્યુઝન ગરબાના સ્ટેપ લઈ રહ્યા છે, તેવામાં અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના શેરી ગરબામાં મહિલાઓ દ્વારા ખાસ પ્રાચીન ગરબા કરાયા હતા. મહિલાઓ માથે બેડલા મૂકી ગરબે ઘૂમતી જોવા મળી હતી. હા, અમદાવાદમાં આવો ગરબો નથી થતો, મેં નથી જોયો. સૌરાષ્ટ્ર સાઈડ થતો હોય છે, પણ અમે બધાએ ભેગા થઈને આવો ગરબો સેટ કર્યો જેની બહુ જ મજા આવે છે અને કર્યા પછી તો અનેરો ફિલિંગ છે. અમે તો એવું વિચારતા હતા કે કદાચ બહુ જણા નહીં આવે, પણ અમારી યુનિટી એટલી સારી છે કે 22 જણા આવી ગયા છે અને વરસાદમાં પણ અમે કર્યું છે. વરસાદ વરસો, પણ અમે અમારો ઝણકારો ના છોડ્યો. ગુજરાતનું કલ્ચર પણ અમે જાળવ્યું, અમે જાળવી રાખ્યો છે. અમે 2.5 મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા સતત. જગત જનની માં જગદંબાનો નવલી નવરાત્રીનો પર્વ દેશભરમાં ધાર્મિક માહોલમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં થતી ગરબીઓના તાલે અમદાવાદની મહિલાઓ ઘૂમતી જોવા મળી હતી. આ પ્રકારના ગરબાના સ્ટેપ કરતા મહિલાઓમાં પણ અનેરો ઉત્સાહ છવાયો હતો. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ.